આખું વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતમાં કોરોનાથી પણ ઘાતક બીમારીએ ખળભળાટ મચાવ્યો છે। મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીમાં જીવલેણ ફંગસ નાકના હાડકાને કોરી ખાય છે। આંખ અને નાક વડે થઈ આ બીમારી મગજ સુધી જાય છે। મગજ સુધી પહોંચી ગયા પછી દર્દીને બચાવવું મુશ્કેલ છે। આમ તો આ રોગ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતો હતો, પરંતુ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે, જેને પગલે તબીબી જગતમાં ભય ફેલાયો છે। મુંબઈમાં કોરોનાના દર 1000 દર્દીઓમાંથી 20 દર્દીને મ્યુકોરમાઇકોસિસ થાય છે। અત્યાર સુધીમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 44 દર્દીઓને આ રોગ થયો છે, જે પૈકી 9 દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે આ રોગથી 2 દર્દીઓને અંધાપો આવ્યો છે। 20% થી 50%નો મૃત્યુદર ધરાવતો આ રોગ મૃત્યુદરની દ્રષ્ટિએ કોરોનાથી પણ વધુ ઘાતક કહી શકાય। નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ રોગ સરળતાથી થઈ જાય છે, એટલે કે કોરોનાનો ભોગ બનેલા લોકો આ બીમારીનો સરળતાથી ભોગ બની રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનું સંક્રમણ કાબૂમાં રહ્યું છે, પરંતુ હવે જિલ્લાના અધિકારીઓમાં કોરોનાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે। હાલ રજા પર રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સુનિલ જોશીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેને પગલે તેમની રજાને લંબાવવામાં આવી છે, જેને પગલે ઇન્ચાર્જ એસપી વિશાલ વાઘેલાની ફરજનો સમય પણ લંબાવવામાં આવ્યો છે। જામિકો દ્વારા જામનગર શહેરમાં 53,332 મિલકતોનો સર્વે કરવામાં આવ્યો છે, જે પૈકી 16,929 ભૂતિયા નળ કનેક્શન મળી આવ્યા છે। તંત્ર દ્વારા ₹500 ફી તથા ₹1150 પાણીવેરો વસૂલી ભૂતિયા નળ કનેક્શન માન્ય કરી આપવામાં આવે છે, જેમાં 16,929 પૈકી 9,544 ભૂતિયા નળ કનેક્શન હાલ અધિકૃત થઈ ગયા છે। બાકીના 6,000થી વધુ આસામીઓને આખરી નોટિસ આપી દેવામાં આવી છે। આગામી સમયમાં તેમની સામે ફોજદારી કાર્યવાહી થશે તેવી ચીમકી તંત્ર દ્વારા આપવામાં આવી છે।